લોકડાઉન વચ્ચે આજથી અંબાજી ખાતે પણ હવે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં આગામી 17 તારીખ સુધી સમગ્ર અંબાજીમાં દૂધ, દવા અને ઘંટી સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ દુકાનો પણ સવારના 10 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે। આ નિર્ણયનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં પ્રથમવાર ભંગ કરનારને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે બીજી વાર ભંગ કરનારને 2000નો દંડ કરવામાં આવશે અને ત્રીજી વાર ભંગ કરનારની દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત સરકાર અને ભારત સરકારના નિર્દેશ મુજબ ગ્રામ પંચાયત લેવલે જે કોરોના કન્ટેનમેન્ટ કમિટી બનાવવામાં આવેલી છે, એ કમિટીના આગેવાનોને આજે ભેગા મળીને અંબાજી ગામના અંદર દળવાની ઘંટી, મેડિકલ અને દૂધ એ સવારે 5 થી 10 સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરેલો છે અને કરિયાણા અને શાકભાજી 17 તારીખ સુધી સદંતર બંધ રાખવાનો છે એવો સ્વૈચ્છિક નિર્ણય કરેલો છે। અને આ ઉપરાંત અંબાજી ગ્રામ પંચાયતની કમિટીએ જો આ નિર્ણયના અવહેલના જે વેપારી કરે એને પહેલીવાર 1000 રૂપિયા દંડ, બીજી વાર 2000 રૂપિયા દંડ અને ત્રીજી વાર જો એ ખુલ્લા આવી રીતે ગેરબંધારણીય રીતે વેચતા પકડાશે તો એમની દુકાન સીલ કરવાનો નિર્ણય લીધેલો છે। તો સર્વે ગ્રામજનોએ અને વેપારીઓએ આ નિર્ણય માનવા માટે અંબાજી ગ્રામ પંચાયતની કમિટી તરફથી